મિત્રો, એક એવા કવિ આપણી સાથે છે, અત્યારે જેમ ગઝલનો દસકો આપણે કહી શકીએ, એમ પણ કહી શકીએ કે ગઝલો ઠલવાય છે. એક એવો સમય હતો કે જ્યારે સોનેટ સાહિત્ય સ્વરૂપ તરીકે એનો દબદબો હતો, એટલે જે કવિ સોનેટ લખે એ જ સાચો કવિ, એક ક્રાઇટેરિયા એ પ્રકારનો ગણાતો. પછી ધીમે ધીમે બીજા સ્વરૂપો આવ્યા. આજે સોનેટ જ્યારે ઉના સોનેટને જીવતું રાખ્યું છે, અને અમેરિકામાં રહીને પણ એણે ગુજરાતી ભાષા સાથેનો એનો નાતો એવો ને એવો અકબંધ રાખ્યો છે. અમેરિકા અમેરિકા નામનો એનો સરસ સોનેટ સંગ્રહ આપણને મળ્યો છે, અને આજે સાંજે આપણે જેને દર્શક સન્માનથી નવાજવાના છીએ એવા કવિ નટવર ગાંધીને હું વિનંતી કરું કે પોતાનો કાવ્યપાઠ કરે. આદેશ ગામ ઘર લોક ભૂલાય કેમ, એ તો રમે રગરગે ઉરે હેમ ખેમ. સાહેબે વાત કરી કે એક જમાનો એવો હતો કે જ્યારે સોનેટ લખો તો તમે કવિ ગણાવ. એ જમાનાથી હું બહુ આગળ વધ્યો નથી, કારણ કે હજી એ જ લખું છું. સારું થયું કે ભાઈ ભાવેશભાઈએ આ કવિ સંમેલનનું ટેક ઓફ કર્યું. હવે મારી જવાબદારી છે લેન્ડિંગ કરવાની, અને આશા રાખીએ કે સોફ્ટ લેન્ડિંગ હોય. અંકિતભાઈએ વાત કરી કે ભાઈ ગાંધીજીને આવ્યા પછી માત્ર ગઝલ ફ્રી મળે છે, અને એ વાત હજી મારે સુધી પહોંચી નથી, એટલે મને ગઝલ લખતા આવડતી જ નથી અને એવો પ્રયત્ન પણ હું કરતો નથી. પરંતુ દયારામભાઈએ જે નાવલી નદીની વાત કરી એ માત્ર બાળપણની જ હોવી જોઈએ, કારણ કે હમણાં જ હું વિનોદભાઈએ મને નાવલી નદી બતાડી એ જોઈને આવ્યો છું, અને આપણને થાય છે કે આ નદીમાં જ દયારામભાઈ ધુબકા મારતા હતા, કારણ કે એ નદીમાં હું પણ એકવાર ધુબકા મારતો હતો, અને હવે એમાં પગ બોળવાની પણ શક્યતા છે નહીં. છતાં અમારે ત્યાં પટોમક નામની નદી છે વોશિંગ્ટનમાં, દરિયો જોઈ લ્યો. અમેરિકાની નદીઓ મહાનદ જેને કહેવાય સંસ્કૃતમાં, એવી નદીઓ છે. તો જ્યારે હું વોશિંગ્ટનમાં આંટા મારું, લટાર લઉં રાજમાર્ગ અહીં વિશ્વસત્તા તણા, પરંતુ ઉર દોડતું સતત દેશમાં ગામમાં, તદા મન લઈ જજું ગલી ગલી જૂના ગામની, અહીં ભરી ભરી પટો મકપટે સ્મરું નાવલી, હતું ઝરણ શુષ્ક તોય નદી જે કહી વાલથી. હવે એ જે વતનમાં પાછા આવવાની વાત છે સદેહે, આજે એક એ તો ખરું જ, પરંતુ અમારા જેવા જે બહાર ગામ ગયેલા છે, બહાર દેશ ગયેલા છે, એ લોકો માટે આ વતનની સ્મૃતિ હંમેશા રહે છે. છો ને ભમું ભૂતળ હું દુરદેશ દેશે, ભલે ને મેં ગમે ત્યાં ફરું, છો ને ભમું ભૂતળ હું દુરદેશ દેશે, પાછો વળું અચૂક ચિત્તમહી સ્વદેશે. અમારા મનોચિત્તમાં માનસમાં આ વતન ભરાઈને બેસેલું છે, એટલે મેં વારંવાર માનસ દ્વારા આ વતનની મુલાકાત લીધા જ કરીએ છીએ. તો એ ક્યાં બને છે? એ દેશ છે અમેરિકા. એ કેવો દેશ છે? અશાંત ઉછળે, ભળે સલબળે, ફળે ઉજળે, દયા દમન દાનનો
દૈત દેશ પૃથ્વી પટે. આખાય જગતની અંદર, આખી દુનિયામાં જો કોઈ એક રેવોલ્યુશનરી દેશ હોય, ક્રાંતિકારી દેશ હોય, સતત ક્રાંતિકારી દેશ હોય તો અમેરિકા છે. નિરંતર બદલાયા કરે છે. છેલ્લા લગભગ 50 વર્ષથી અમેરિકામાં રહું છું, તો એ 50 વર્ષમાં મેં જે અમેરિકાનું પરિવર્તન જોયું છે એ અદ્ભુત છે. અમેરિકન પ્રજામાં મેં જે પરિવર્તન જોયું છે એ પણ અદ્ભુત છે. દુનિયાનો કોઈ ભાગ્ય જેવો દેશ હશે કે જે નિરંતર બદલાતો રહે. ચાઇનીઝ હંમેશા ચાઇનીઝ રહેવાના છે, ફ્રેન્ચ હંમેશા ફ્રેન્ચ રહેવાના છે, જાપાનીઝ હંમેશા જાપાનીઝ રહેવાના છે. અમેરિકનો બદલાયા કરે છે નિરંતર. જે એક જમાનામાં વ્હાઇટ, નોર્ડિક વ્હાઇટનો દેશ હતો, તે હવે હિસ્પાનિક થવાનો છે. અને આ જે નિરંતર પરિવર્તનની જે દશા છે એ અમેરિકા આત્મસાત કરે છે. અને એ અશાંતિની અંદર જે મેલ્ટિંગ પોટ થાય છે અમેરિકામાં, જે અનેક દેશોની પ્રજા આવીને ભળે છે, એના કારણે એક નવી સંસ્કૃતિ નિતાંત ઉપજી રહ્યા છે. પરંતુ મેં કહ્યું તેમ અમે બધા વિચાર તો દેશનો કર્યા જ કરીએ છીએ, અને એ વિચાર કરતા મેં ભાવનગરમાં ગઈકાલે વાત કરેલી કે જો કોઈ એક વ્યક્તિ દેશની મને યાદ આવતી હોય વારંવાર તો તે ગાંધીજી છે. ગાંધીજીનું મહત્ત્વ મને અમેરિકામાં ગયા પછી સમજાણું કે કેટલા મહાન હતા, અને કેટલા મહાન હતા તેની ગણતરી, તેની નિત્ય મૂલ્યાંકન અમેરિકામાં દૂર થતું રહે છે. હું દેશમાં આવું છું ત્યારે 2 જગ્યાએ જરૂર જાઉં છું. એક તો સાબરમતી આશ્રમે અને બીજું રાજઘાટે. ગઈકાલે મેં સાબરમતી આશ્રમ ઉપરનું સોનેટ વાંચેલું, આજે અહીં રાજઘાટ ઉપરનું વાંચું છું. તો ત્યાં રાજઘાટ ઉપર ગાંધીજીનું એક વાક્ય બહુ સુંદર લખેલું છે, એની વાત છે. દિલ્હી છે એ એક સામ્રાજ્ય નગરી છે, અનેક સામ્રાજ્યો આવ્યા ને ગયા. મહાન ગણતંત્રની રમણી રાજધાની મહી, અનેક અધિરાજ્યના સ્તૂપ મિનાર સ્તંભો વિશે, ન કાંચન ન તામ્રપત્ર પણ માત્ર પાષાણમાં, અહીં અમરલોક ઉર ઇતિહાસ પૃષ્ઠે તમે. ત્યાં કુતુબ મિનાર છે, અનેક સામ્રાજ્યોના સ્તૂપ મિનાર સ્તંભ બધું છે. ગાંધીજીનું એવું કંઈ છે જ નહીં, માત્ર એક રાજઘાટ છે. ત્યાં શું છે? શિખામણ તમારી જોવું ચિરકોતરી પથ્થરે, ગાંધીજીનું વાક્ય ત્યાં લખાયેલું છે. શું કહ્યું છે? પડે ખબર ના કદી કરવું શું અને કેમ, જો વિચાર કરવો તદા દલિત દુખિયા લોકનો, થશે સકળ સ્પષ્ટ શું કરવું કેમ કેવી રીતે. આપણે ઘણી વાર કહીએ છીએ ભાઈ અમને ખબર પડતી નથી કે શું દેશ સેવા કેમ કરવી, લોકોને મદદ કેમ કરવી. તે ગાંધીજીએ સ્પષ્ટ લખ્યું અને કહ્યું કે દેશના દલિતમાં દલિત માણસનો વિચાર કરો, ગરીબમાં ગરીબ માણસનો વિચાર કરો તો બધું સ્પષ્ટ થઈ જશે કે શું કરવું. પણ એ સાંભળે છે કોણ? ત્યાં જે મોટી પાર્લામેન્ટ છે ત્યાં શું છે, સરકાર છે ત્યાં શું છે? સલામ સરકારને અમલદાર ઊંચા અહીં પ્રધાન અધિકારી, સંસદ સદસ્ય સાહેબ સૌ મહેલ મજલે કરે મસલતો બડી ફાંકડી, ઠરાવ કરી ઠાવકા ગરીબને દિયે સાંત્વના, સદાય સચિવાલયે લટકતી તમારી છબી, કદીક દેરખે તમારું શુભ નામ લેતા ચરે. ગાંધીજીનું ખાલી મહત્વ તો એટલું જ છે કે એમની છબી ત્યાં લટકે છે, બાકી ગાંધીજી એ રાજઘાટ ઉપર
સૂતેલા છે અને સરકાર ચાલ્યા કરે છે. તો આ કેવા માણસ હતા? ગાંધીજીનો, ગાંધીજી તરીકેનો ઉદય દક્ષિણ આફ્રિકા, સાઉથ આફ્રિકામાં થયો. એ ક્યારે થયો? જ્યારે વિશ્વયુદ્ધ, પહેલું વિશ્વયુદ્ધ જ્યારે ઘડાતું હતું, ત્યારે ત્યાંના મહાન રાજનેતાઓ, ઇંગ્લેન્ડના, યુરોપના, મોટી લડાઈ કેમ કરવી એનો વિચાર કરતા હતા. ત્યારે આ માણસ કોઈ જુદા પ્રકારની લડાઈનો વિચાર કરતા હતા. ધુરંધરો જગતના સહુ સજ્જ થતા યુદ્ધે, ધરે અવનવા કંઈ અસ્ત્ર શસ્ત્ર, ત્યારે અજાણ સહુથી દૂર અંધ ખૂણે, તું આદરે નવીન યુદ્ધ પ્રયોગ ભવ્ય. ધ ડાર્કેસ્ટ કોર્નર ઓફ ધ વર્લ્ડ, દક્ષિણ આફ્રિકામાં આ માણસ એક નવા યુદ્ધની ગણતરી કરતો હતો. કેવું હતું એ યુદ્ધ? જ્યાં શસ્ત્ર માત્ર સત, હિંસક અસ્ત્ર નાકો, સેના ધપે જન જપે હરિનામ હોઠે, માથે મઢે મુગટ શાંતિ સહિષ્ણુતાનો, ના હાર જીત પરિવર્તન એ જ લક્ષ્ય. માણસનું પરિવર્તન કેમ કરવું એ જ એનું લક્ષ્ય હતું. એ કેવા માણસ હતા? તારે ન વેરી જન કોઈ, ન કોઈ હેન, તું બંધુ મિત્ર સહુનો, પથદર્શી શૂરો, વિજ્ઞાની જ્ઞાની મનનો, ભયમુક્તિદાતા. જવાહરલાલ નહેરુએ કહેલું કે ગાંધીજીનું મોટામાં મોટું કોન્ટ્રીબ્યુશન, મોટા મોટું જો પ્રધાન હોય તો એને ભારતની સાયકોલોજી, માણસ બદલાયું. એને એમને કહ્યું કે યુ આર અ ગ્રેટ સાયકોલોજિસ્ટ. શું કર્યું એમણે? ભયમુક્તિદાતા. પહેલી જ વાર એણે કહ્યું કે કોઈથી ગભરાવવાની જરૂર નથી. પહેલો જ ભારતીય નેતા એવો મળ્યો કે જેણે વિશ્વની મહાન સત્તાને કીધું કે તમારે થાય કરી લ્યો. એમને ચંપારણ જવાની ના પાડી તો કે નહીં, હું જવાનો જ છું. હાઉ ડેર યુ, તો કે વોચ મી, આ ટ્રેનમાં હું જવાનું છું ચંપારણ, અને ગયા. એ જ રીતે જ્યારે એમણે દાંડીકૂચ આદરી, ત્યારે માત્ર 78 માણસને લઈને નીકળેલા, અને આગળથી એને જણાવ્યું કે આ રસ્તે હું જવાનો છું, આવો પકડી લો મને. પહેલી જ વાર એક નેતા એવો મળ્યો કે જેણે આવી રીતે એક મહાન વિશ્વસત્તાને પડકારી. વિજ્ઞાની જ્ઞાની મનનો, ભયમુક્તિદાતા, તે આંખના પડળ સૌ કરી દૂર, દીધી દ્રષ્ટિ સમષ્ટિ ઉઘડી, ઉરતા પશામે, ગુલામીમાં સબડતા જનમુક્તિ પામે. આપણા સંસ્કૃતમાં જે બહુ સુંદર શ્લોક આપણે વારંવાર સાંભળીએ છીએ સરસ્વતીનો, એમાં છે છેલ્લે નિશેષ જાડ્યા પહા, કે અમારા આંખના અંધારાના જે પડળ છે એ દૂર કરો, અમને આ બધા પૂર્વગ્રહોમાંથી મુક્ત કરો, એ આ ગાંધીજીએ કર્યું. તો આ એક રાષ્ટ્રપિતાની વાત થઈ. હવે હું એક જુદી કક્ષાએ મારા પોતાના પિતાની વાત કરું કે વિચાર કરો, આજથી 70-80 વર્ષ પહેલાંનું સાવરકુંડલા, નાનકડી બજાર, આ જ્યાં અમે થઈને આવ્યા ત્યાં દુકાન, ત્યાં અમારા કુટુંબની એક નાનકડી દુકાન હતી અનાજની. કાવ્યનું શીર્ષક છે ખતમણી. સવાર પડતા તમે નીકળતા દુકાને જવા, સફાઈ કરી ગોખલે અગરબત્તી દીવો પૂજા, પ્રણામ કરી દેવને પછી ઉઘાડતા હાટડી. દલાલી ઘણી લેણ દેણ, વય આખી ધંધો કર્યો, અનાજ બધું સાથ શિંગ તેલ, તલતેલ ઘી ગોળનો, ફરેન ચકલું
બપોર બળતે તમે એ સમયે દુવાર અરધું કરી લગીર નિંદ ખેંચી લીયો. બપોરના ભયંકર તડકો હતો ત્યારે હંમેશા અડધું બારણું બંધ કરી અને સૂઈ લેવાનું. ફરે ન ચકલું બપોર બળતે તમે એ સમયે દુવાર અરધું કરી લગીર નિંદ ખેંચી લીયો, ઘરે નિસરતા પતાવી બધું કામ રાતે પછી. સાંજના ભળી પાછી દુકાન શરૂ થાય, બધું કામ પતાવી અને રાત્રે ઘરે પાછા આવે. જમ્યા નહીં જમ્યા જ ઉભડક એમ વાળું કરી કરો ખતવણી, હિસાબ ગણી રાત પૂરી કરો. સવાર પડતા વળી દિવસ એ જ એનો શરૂ, હંમેશ ઘટમાળ આ ખબર ના પડી કોઈને. અચાનક જ એક દિન ઉઘડી નહીં હાટડી, કરી ખતવણી તમે જીવનની ખરી આખરી. સામાન્ય રીતે આપણે આવા કવિ સંમેલનોમાં ગઝલ ગીત અને અછાંદસ સાંભળવાથી ટેવાયેલા હોઈએ. આવા શિષ્ટબદ્ધ અને છંદોબદ્ધ લખાયેલા સોનેટ આપણા કાને બહુ ઓછા પડ્યા હોય. ભણતા હોઈએ ત્યારે પાઠ્યપુસ્તકમાં હોય એ જુદી વસ્તુ છે, અને ત્યારે સાહેબે જે રીતે ભણાવ્યું હોય એ પણ જુદી રીત હોય આખી. એટલે છંદની સાથે આપણો 17નો આંકડો ત્યારથી શરૂ થઈ જાય, અને પાછો એમાં પ્રશ્ન પણ પૂછાય કે આ કવિતામાં કવિ શું કહેવા માગે છે, એટલે બાળક વધારે મૂંઝાય. એટલે ત્યારથી આપણને આ સોનેટનો ઓછો પરિચય હોય, અને એવા સમયમાં નટવરભાઈ આટલા સરસ સોનેટ આપણને આપે, અને આપણને મોહ અંગ્રેજી ભાષાનો વધારે હોય. આપણે હંમેશા અંગ્રેજી આલ્ફાબેટમાં આપણી ધન્યતાની કુંડળી ચિતરતા હોઈએ છીએ. એવા સમયમાં અમેરિકામાં રહીને આ વ્યક્તિ ગુજરાતી ભાષા માટે આટલું સર્જન કરે, જોરદાર તાળીઓ આપણે એના માટે પાડીએ.